लेकिन आ तो मार्केट से गायब थी गया, दर्दी तो मरी जैसे आ कंडीशन में तो। कांग्रेस धारासभ्ય લલિત કગથરાએ સરકાર પાસે માંગ કરી છે। તેમણે મ્યુકરમાઇકોસિસ મહામારીના ઇન્જેક્શનની અછત દૂર કરવાની માંગ કરી છે। તેમણે કહ્યું કે રાજ્યમાં સૌથી વધુ કેસ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં છે। ઇન્જેક્શનના અભાવે દર્દીઓના ઓપરેશન પણ અટકી ગયા છે। સરકાર આયુષ્માન કાર્ડમાં બ્લેક ફંગસના દર્દીઓની સારવાર ફ્રી કરે તેવી પણ તેમણે માંગ કરી છે। લોકો ઇન્જેક્શન માટે ભટકી રહ્યા છે, શેરીએ શેરીએ ફાફા મારે છે, દુકાને દુકાને જાય છે કે આ ઇન્જેક્શન અમને મળાવો, અમારે અમારા સંબંધીઓને બચાવવા છે, અમારા સગાવાલા માટે આ ઇન્જેક્શનની જરૂર છે। ત્યારે સૌરાષ્ટ્રભરના આ પેશન્ટો રાજકોટ તરફ અને હોસ્પિટલ તરફ પ્રયાણ કરે છે સારવારના મેળવવા માટે, ત્યારે અહીંયા ઇન્જેક્શન મળતા નથી। ત્યારે હું ગુજરાતના મુખ્યમંત્રીને લખું છું કે મુખ્યમંત્રી શ્રી, આપ આ સૌરાષ્ટ્ર અને ગુજરાતના પરોતા પુત્ર છો, ત્યારે આ આ મહામારીમાં બચવા માટે આપ આ ઇન્જેક્શનની અવેલેબિલિટી કરાવો, તાત્કાલિક સારવાર મળે એના માટે આપ પ્રયત્ન કરો। સાહેબ, હોસ્પિટલો ફૂલ થઈ ગઈ છે, ત્યારે તમે વિચાર તો કરો કે લોકો જાય તો જાય ક્યાં। મહેસાણા જિલ્લામાં આરોગ્ય વિભાગ મ્યુકરમાઇકોસિસ વોર્ડ ચાલુ કરવામાં નિષ્ફળ સાબિત થયું। જિલ્લામાં અત્યાર સુધી લાયન્સ હોસ્પિટલમાં 39 કેસ નોંધાયા છે। સ્થિતિ એવી છે કે દર્દીના સગાઓને ઇન્જેક્શન અને દવાઓ માટે ટળવળું પડી રહ્યું છે। લાયન્સ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસના 39 કેસ છે અને તેમાંથી 7ને રજા અપાઈ છે, જ્યારે 2 દર્દીના મોત પણ નિપજ્યા છે। જોકે આવી સ્થિતિમાં પણ મહેસાણામાં મ્યુકરમાઇકોસિસની સારવાર માટે વોર્ડ શરૂ ન થતા ભારે હાલાકી જોવા મળી રહી છે। સ્થિતિ એવી છે કે જિલ્લા સહિત આસપાસના જિલ્લામાંથી આવતા દર્દીઓને ખાનગી સંસ્થા લાયન્સ હોસ્પિટલમાં સારવાર લેવા મજબૂર થવું પડે છે। આ હોસ્પિટલમાં સારવાર તો સારી અપાય છે, પરંતુ આ રોગ માટે જરૂરી દવાઓ અને ઇન્જેક્શન ન મળતા દર્દીઓના સગાઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે। લાયન્સ હોસ્પિટલના મતે હાલમાં નાક આંખમાં ઇન્ફેક્શનના કેસો વધુ આવે છે અને ક્રિટિકલ જણાતા દર્દીઓને અમદાવાદ રિફર કરવામાં આવે છે, કારણ કે હોસ્પિટલમાં ઇન્જેક્શન અને દવાનો અભાવ છે। ડોક્ટરે એવું કહ્યું કે હજુ સારવારની જરૂર છે, અમે પાછા થોડાક ઇન્જેક્શનો અમારાથી સગવડ થઈ, પણ છેલ્લા 9 દિવસથી એક બી ઇન્જેક્શન અમને બજારમાં મળ્યું નથી। અમદાવાદથી, બોમ્બેથી બી મંગાવેલા, સુરતથી બી મંગાવેલા, એટલે અલગ અલગ ઓળખીતા હોય એના વાયા વાયા કોઈના કોઈ થ્રુ। સરકારને અમારી એક જ વિનંતી છે કે આટલા બધા દર્દીઓ છે તો દરેક દર્દીને ઇન્જેક્શન ડૉક્ટરની જરૂરિયાત જે કહે છે ડૉક્ટરની સજેસ્ટ પ્રમાણે જેટલા જોઈતા હોય ઇન્જેક્શન પૂરતા પ્રમાણમાં મળી રહે। હોસ્પિટલ તરફથી તો સર બનતી સેવા મળી રહી છે, પણ અહીં જે આપણે મ્યુકરમાઇકોસિસ ઇન્જેક્શનની ટ્રીટમેન્ટ માટે જે લાઇપોસોમલ એમ્ફીટેરિસિન ઇન્જેક્શન જોઈએ છે તે સર ક્યાંથી અવેલેબલ મળતા નથી? બધી જગ્યાએ તપાસ કરી ક્યાંય બજારમાં છે નહીં, તો અમારી સરકારને એટલી રિક્વેસ્ટ છે કે સરકાર એટલી સહાય કરે કે અમને આ ઇન્જેક્શન સરળતાથી ગવર્મેન્ટ તરફથી મળી રહે। અત્યાર સુધી મહેસાણા જિલ્લામાં 41 જેવા કેસ નોંધાયા છે, એમાંથી 7-8 જેટલા લોકો ડિસ્ચાર્જ કર્યા છે, એમને સારું થઈ જતાં 2-1 લોકોના મોત પણ થયા છે। ઇન્જેક્શન નહીં મળવાના કારણે લોકો દર્દીઓને હેરાન પરેશાન થઈ ગયા છે, જોઈએ ત્યારે મળતા નથી અને બહુ બહારથી લાવવા પડે છે, બોમ્બે આઉટ ઓફ સ્ટેટથી મંગાવવા પણ પડે છે। સરકાર પાસે એટલું જ માગીએ છીએ કે જે દર્દીને જોઈએ છે એ ઇન્જેક્શન સરળતાથી મળી રહે, જે ટેબ્લેટ જોઈએ છે એ પણ સરળતાથી મળી રહે। અમદાવાદના સિવિલમાં મ્યુકરમાઇકોસિસના કેસ વધીને 516 થયા। અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્રનું નિવેદન, સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસના 516 દર્દીઓ દાખલ, સિવિલમાં 430, ડેન્ટલમાં 70 દર્દી દાખલ। સિવિલમાં દરરોજ 30 સર્જરી કરાય છે, 10 દિવસમાં 200થી વધારે સર્જરી કરાય છે। અત્યારેની પરિસ્થિતિ જોવા જઈએ તો જે નોન કોવિડ એરિયા છે એમાં 370થી વધારે અને કોવિડમાં લગભગ 60, એટલે કે અમારી હોસ્પિટલમાં 1200 બેડ અને નોન કોવિડમાં થઈ અને અંદાજે 430 જેવા દર્દી અત્યારે દાખલ છે। અને વયમર્યાદા જોવા જઈએ તો આ મ્યુકોરમાઇકોસિસ એક ફંગલ ડિઝીઝ છે અને એવા વ્યક્તિને થાય છે કે જેની ઇમ્યુનિટી કોમ્પ્રોમાઇઝ હોય અથવા જે લાંબો ટાઈમ સુધી કોવિડ ટ્રીટમેન્ટ માટે આઈસીયુમાં રહ્યા હોય, ઓક્સિજનની જરૂર પડી હોય અને લાંબો ટાઈમ સ્ટીરોઇડ લીધા હોય, એવા વ્યક્તિને આ ફંગલ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે છે। એટલે અત્યારે જે દર્દીઓ આપણને જે જોવા મળી રહ્યા છે એ પ્રમાણે જોઈએ ને તો એ લગભગ કોમોર્બિડ અને 50થી વધારે ઉંમરના માણસોમાં આ કેસીસ વધારે જોવા મળે છે અને રોજની અંદાજિત 30ની આજુબાજુ સર્જરી થાય છે। અત્યારનો જે ઇન્ફ્લો છે 20-એક દર્દી દાખલ થાય છે નવા અને 30-એક દર્દીની સર્જરી થાય છે, એટલે એ રીતે જોવા જઈએ તો છેલ્લા આટલા દિવસમાં અંદાજિત 200થી વધારે સર્જરી સિવિલ હોસ્પિટલમાં થઈ ચૂકી છે।